વલસાડ થતી મહીસાગર નદી કિનારાના ગામોમાં પાણી ફરી વળ્યું. બે કાંઠે વહેતું પાણીમાં ડબકાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા રહીશોની સ્થળાંતર કરવાનો વારો આવ્યો છે. મહીસાગરના ભોજપુર બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો ત્યારે પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 10 લોકોનું રેસ્ક્યુ કરાયું, સાથે બીમાર વૃદ્ધ મહિલાને ખાટલામાં લાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સુલતાનપુરાથી ડબકાનો લાંબા વિસ્તાર છે. અહીંયા અંદર એટલું બધું પૂરની પરિસ્થિતિ છે કે ઘણા લોકો અંદર ફસાયેલા હતા રાતથી. એમાં વૃદ્ધ લોકો હતા, બાળકો હતા, અને એક તો એટલા બધા બીમાર માજી હતા કે એમને ખાટલામાં બેસાડીને લાવ્યા છે. અને અત્યારે અહીંયાના સ્થાનિક લોકો, જમાદાર, સરપંચશ્રી અને બધાના સહયોગથી એમને બહાર વ્યવસ્થિત રીતે કાઢવામાં આવ્યા છે. આજરોજ બાવડા વિસ્તાર ડબકા વિસ્તારની અંદર પૂર આવવાના કારણે સ્થાનિક લોકો દ્વારા આજે 5 જણને લાવી અને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અને હાલ બીજી તપાસ ચાલુ છે. હાલ જોવા જઈએ તો મિનિમમ જોતા એ લોકો જે રેસ્ક્યુ કર્યા છે એ લોકો ખાસ તો જોવા જઈએ તો એક પુરાની ગોઈ ઉપર બેઠેલા હતા. અને ખરેખર ડબકા પોલીસ સ્ટેશનના બીટના એક જમાદાર દેવલસિંહ સાથે ગ્રામ સ્થાનિક લોકો તથા પાવડાના ડબકાના લોકો સાથે બોટ દ્વારા ગયા હતા અને હાલ 10-એક જણને રેસ્ક્યુ કરવા માટે જયા છે.